વન સબ્જેક્ટ ગુજરાતી. અગાઉના વિડિયોમાં આપણે કે વાળો અને કઈ વાળો કપકો શીખી ગયા. કે વાળો એટલે કને એક માત્ર કે, અને કઈ વાળો એટલે કને બે માત્ર કઈ વાળો કપકો શીખી ગયા. હવે આજે આગળ કો, કને કાનો અને એક માત્ર કો વાળો કપકો આપણે શીખીશું. તો હવે શરૂઆત કરીએ. તો અહીંયા પહેલા લખીશું આપણે ક, કને કાનો ને માત્ર કો. ખ, ખને કાનો ને માત્ર ખો. ગ, ગને કાનો ને માત્ર ગો. ગ, ગને કાનો ને માત્ર ગો. ચ, ચને કાનો ને માત્ર ચો. છ, છને કાનો ને માત્ર છો. જ, જને કાનો અને માત્ર જો. જ, જને કાનો અને માત્ર જો. આ જલેબીનો જ છે, આ જબલાનો જ છે. આગળ ટ, ટને કાનો અને માત્ર ટો. ઠ, ઠને કાનો અને માત્ર ઠો. ડ, ટને કાનો અને માત્ર ડો. ઢ, ઢને કાનો અને માત્ર ઢો. ણ, ણને કાનો અને માત્ર ઢો. ત, તને કાનો અને માત્ર તો. થ, થને કાનો અને માત્ર થો. દ, દને કાનો અને માત્ર ધો. ધ, ધને કાનો અને માત્ર ધો. ન, નને કાનો અને માત્ર નો. પ, પને કાનો અને માત્ર પો. ફ, પને કાનો અને માત્ર ફો. બ, પને કાનો અને માત્ર બો. ભ, ભને કાનો અને માત્ર ભો. મ, મને કાનો અને માત્ર મો. ય, યને કાનો અને માત્ર યો. ર, રને કાનો અને માત્ર રો. લ, રને કાનો અને માત્ર લો. વ, વને કાનો અને માત્ર વો. શ, શને કાનો અને માત્ર શો. શ, શને કાનો અને માત્ર શો. શ, શને કાનો અને માત્ર શો. આ શરણાઈ નો સ છે, આ સટપણ નો સ છે, આ સસલા નો સ છે. હ, હને કાનો અને માત્ર હો. ળ, રને કાનો અને માત્ર લો. શ, શને કાનો અને માત્ર શો. જ્ઞ, હને જ્ઞાનો અને માત્ર જ્ઞો. તો આ કો વાળો કપકો છે. કને કાનો અને માત્ર કો વાળો. તો કેવી રીતે બોલાય? કો, ખો, ગો, ગો, ચો, છો, જો, જો, ટો, ઠો, ડો, ઢો, ણો, તો, થો, દો, ધો, નો, પો, ફો, બો, ભો, મો, યો, રો, લો, વો, શો, 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 હો, ળો, શો અને ન્યો. તો આ કાનો અને એક માત્ર વાળો કપકો આપણે શીખ્યા. હવે એના શબ્દો અને વાક્યો જોઈએ. તો અહીંયા બે વાળા શબ્દો છે. તો આપણે પહેલા જોઈએ દ, દને કાનો અને માત્ર છે, તો શબ્દ બની જાય છે દ, ડો. પછી આગળ મો, ર. આગળનો શબ્દ છે ઢો, લ. બો, ર. તો આ હતા બે વાળા શબ્દો. હવે આગળ જોઈએ ત્રણ વાળા શબ્દો. મો, ટ, ર. આગળ કો, પ, ટ. તો, ર, ન. મો, ગ, રો. તો આ હતા ત્રણ વાળા શબ્દો. હવે ચાર વાળા શબ્દો જોઈએ. ચ, ક, ટો, ળ. આગળનો શબ્દ ગોળાકાર. પછી એના પછીનો શબ્દ ટેલિફોન, ટેલિફોન. આગળનો શબ્દ રાજઘરો. તો આ આપણે બે વાળા શબ્દો, ત્રણ વાળા અને ચાર વાળા શબ્દો આપણે સમજ્યા. હવે આગળ વાક્યો બી જોઈએ. મોહન ચરખો ચલાવે છે. તો વાક્ય શું છે? મોહન ચરખો ચલાવે છે. આગળ જોઈએ ઢોલી ઢોલ વગાડે છે. બીજું વાક્ય છે ઢોલી ઢોલ વગાડે છે. આગળ
ગમે છે. તો અહીંયા આપણે કોવાળો કક્કો લખીને સમજ્યા, તેના શબ્દો સમજ્યા અને વાક્યો પણ સમજ્યા. હવે આગળ કૌવાળો કક્કો, ક ને કાનો અને મે માત્ર કૌવાળો કક્કો હવે આપણે લખીને સમજીશું, પછી તેના શબ્દો અને વાક્યો પણ જોઈશું. તો શરૂઆત કરીએ. તો ક, ક ને કાનો અને બે માત્ર કૌ. ખ, ખ ને કાનો અને બે માત્ર ખૌ. ઘ, ઘ ને કાનો અને બે માત્ર ઘઉ. ઘ, ઘ ને કાનો અને બે માત્ર ઘઉ. ચ, ચ ને કાનો અને બે માત્ર ચૌ. છ, છ ને કાનો અને બે માત્ર છૌ. ઝ, ઝ ને કાનો અને બે માત્ર ઝૌ. ઝ, ઝ ને કાનો અને બે માત્ર ઝૌ. ટ, ટ ને કાનો અને બે માત્ર ટૌ. ઠ, ઠ ને કાનો અને બે માત્ર ઠૌ. ડ, ડ ને કાનો અને બે માત્ર ડૌ. ઢ, ઢ ને કાનો અને બે માત્ર ઢૌ. ળ, ળ ને કાનો અને બે માત્ર ણૌ. ત, ત ને કાનો અને બે માત્ર તૌ. આગળ થ, થ ને કાનો અને બે માત્ર થૌ. દ, દ ને કાનો અને બે માત્ર દૌ. ધ, ધ ને કાનો અને બે માત્ર ધૌ. ન, ન ને કાનો અને બે માત્ર પ. પ ને કાનો અને બે માત્ર પૌ. ફ, ફ ને કાનો અને બે માત્ર ફૌ. બ, બ ને કાનો અને બે માત્ર બૌ. ભ, ભ ને કાનો અને બે માત્ર ભૌ. મ, મ ને કાનો અને બે માત્ર મૌ. ય, ય ને કાનો અને બે માત્ર યૌ. ર, ર ને કાનો અને બે માત્ર રૌ. લ, લ ને કાનો અને બે માત્ર લૌ. વ, વ ને કાનો અને બે માત્ર વૌ. શ, શ ને કાનો અને બે માત્ર શૌ. આગળ શ, સ ને કાનો અને બે માત્ર શૌ. શ, સ ને કાનો અને બે માત્ર શૌ. આ છે શરણાઈ વાળો સ, ષટ્કોણનો અને સસલા. હવે આગળ હ, હ ને કાનો અને બે માત્ર હૌ. ળ, ળ ને કાનો અને બે માત્ર ળૌ. શ, શ ને કાનો અને બે માત્ર શૌ. જ્ઞ, જ્ઞ ને કાનો અને બે માત્ર જ્ઞ. આજે આપણે ક ને કાનો અને બે માત્ર વાળો કક્કો શીખ્યા. કૌ વાળો કક્કો કેવી રીતે બોલાય? તો કૌ, ખૌ, ઘઉ, ઘઉ, ચૌ, છૌ, જૌ, જૌ, ટૌ, ઠૌ, ડૌ, ઢૌ, ણૌ, તૌ, થૌ, દૌ, ધૌ, નૌ, પૌ, ફૌ, બૌ, ભૌ, મૌ, યૌ, રૌ, લૌ, વૌ, શૌ, 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 હૌ, રૌ, શૌ અને જ્ઞૌ. તો આ ક ને કાનો અને બે માત્ર વાળો કક્કો આપણે શીખ્યા કૌ વાળો. હવે બાજુમાં આપેલા છે શબ્દો અને વાક્યો. તો અહીંયા આપણે બે વાળા શબ્દો છે, પછી ત્રણ વાળા અને ચાર વાળા. તો બે વાળા શબ્દો જોઈએ. તો મ ને કાનો અને બે માત્ર છે તો શું બોલાય? મૌ. તો મ ન. હવે આગળ નૌ કા. એના પછી પૌ ષ. વૌ ઠા. તો આ હતા બે વાળા શબ્દો. હવે આપણે ત્રણ વાળા શબ્દો જોઈએ. ગૌતમ. શબ્દ શું છે? ગૌતમ. મ લ વી. ગૌ સે વા. પછી છે કૌશલ. તો આ છે ત્રણ વાળા શબ્દો. હવે ચાર વાળા શબ્દો જોઈએ. ગૌસેવક. પૌરાણિક. કૌ
તુહલ ભૌગોલિક. તો એ હતા આપણે ચાર વાળા શબ્દો જોયા. હવે આપણે વાક્યો જોઈશું. તો વાક્યોમાં મારા ઘર પાસે ગૌશાળા છે. હવે બીજું વાક્ય જોઈએ. 14 પછી પૂનમ આવે. ત્રીજું વાક્ય જોઈએ. વૌઠાનો મેળો ભરાય છે. તો આ કૌવાળા વાક્યો હતા. તો અહીંયા આપણે કૌવાળો કક્કો, એના બે વાળા શબ્દો, ત્રણ વાળા, ચાર વાળા અને વાક્યો જોયા. તો આજે આપણે કનેકાનો અને એક માત્ર, કનેકાનો અને બે માત્ર કૌવાળો કક્કો શીખ્યા. તેના શબ્દો વાક્યો પણ શીખ્યા, જે તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. થેન્ક યુ.